विद्यार्थी मित्रों सरस्वती विद्यासंकुल में तमारु स्वागत है। आज आप धोरण चार विषय गणित अंदर प्रकरण चार टीक 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 तेनो भाग बे भणीशू। सौ प्रथम नीचे 12 कलाकनी घड़ियाळना समय ने रेलवे ने 24 कलाकनी घड़ियाळना समय में दर्शावो। आपणे आगळना वीडियो में घड़ियाळ विषे माहिती मेळवी अने घड़ियाळो दोरी पण छे। हवे आपणे आपणी घड़ियाळ अने रेलवेनी घड़ियाळ एटले के आपणी 12 कलाकनी घड़ियाळनो समय अने रेलवेनी 24 कलाकनी घड़ियाळना समयने दर्शावता शीखवानुं छे, एटले के लखता शीखवानुं छे। तो आपणे पहेलुं जोईए तो 9:30 AM लखेलुं होय एटले के सवारनो समय छे। ज्यारे पण सवारना 12 वाग्यानी अंदर जे समय आपेलो होय तो रेलवेनी घड़ियाळमां तेनो તે સમય એટલે કે આપણે સવારના 9:30 વાગ્યા હોય તો 9:30 કલાક જ આવે છે, સવારના 7 આપેલા હોય તો 7 કલાક આવે છે। એવી જ રીતે બપોરના 12 વાગ્યા પછીનો સમય હોય તો જ આપણે સમયમાં ફેરફાર થાય છે। એટલે કે આપણે બીજું જોઈએ તો છે 2:15 PM। આપણે ખાસ વાત યાદ રાખવાની છે કે સવારના 12 વાગ્યા પહેલા AM લખાય છે અને 12 વાગ્યા પછીનો જે સમય છે 1 કલાક 2 કલાક 3 કલાક એમ રાતના 12 વાગ્યા સુધીનો જે સમય બતાવે છે તેમાં આપણે PM લખાય છે। એટલે આપણી ઘડિયાળમાં જ્યારે 2:15 કલાક થઈ હોય છે ત્યારે રેલવેની ઘડિયાળમાં 14 કલાક અને 15 મિનિટ થાય છે। હવે આપણે જોઈએ 3 નંબર, તો એમાં આપેલું છે 11:50 AM। AM આપેલું હોય એટલે કે એનો એ જ સમય એટલે કે સવારના 11:50 દર્શાવે છે। 10:40 PM PM આપેલું હોય ત્યારે જ આપણે રેલવેની ઘડિયાળમાં સમયમાં ફેરફાર થાય છે। 10:40 PM આપેલું છે એટલે આપણે રેલવેની ઘડિયાળમાં 22:40 સમય થશે। હવે આપણે નીચે દર્શાવેલ સમયના સરવાળા શીખીશું। સૌ પ્રથમ આપણે કલાક અને મિનિટનો એકમ એટલે કે આપણે ઘડિયાળ વિશે માહિતી મેળવી તેની અંદર કલાક અને મિનિટના જે સમયના દાખલા છે તે આપણે આજે શીખવાના છે। તો જુઓ, આપણને દરેકને સરવાળાના દાખલા આવડે જ છે, તેવી જ રીતે આપણે આની અંદર સરવાળો કરવાનો છે, પણ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે આપણે શીખીએ। ચાલો 4:25 હવે જુઓ, જ્યારે પણ તમે આવી રીતે રકમ લખો ત્યારે જે એકમ આપેલો હોય તે એકમના ખાનામાં જ તે રકમ લખવાની છે। કલાકના ખાનામાં કલાક અને મિનિટનો એકમ આપેલો હોય તો ત્યાં મિનિટની રકમ લખવાની। 4:25 વત્તા 7:15 આપણે જેમ સરવાળો કરીએ છીએ તેવી જ રીતે આમાં પણ સાદો સરવાળો જ કરવાનો છે। 5:5 = 10 એટલે કે 10^1। હવે 1 મૂકી તો હવે 1થી આપણે સરવાળાની શરૂઆત કરીએ તો 1 + 2 = 3, 3 + 1 = 4 એટલે કે 40 જવાબ આવ્યો। 4 + 3 = 7 એટલે કે કલાકમાં આવ્યા 7, તો આપણો જવાબ આવે 7:40। દાખલા નંબર 2, 16 + 5 એટલે કે 16 કલાક અને 10 + 5 = 30 0 + 0 = 0, 1 + 3 = 4, 6 + 5 = 11 આવ્યા એટલે 11^1 = 1, 1 + 1 = 2, તો આપણો જવાબ આવે 21:40। દાખલા નંબર 3, 11:55 + 2:35 5 + 5 = 10, 10^0 = 1, 1 + 5 = 6, 6 + 3 = 9। હવે 1 + 2 = 3,
एक वत्ता शून्य बराबर एक। आ जे जवाब आव्यो छे तेने बधा दरेक जन ध्यान थी जुओ। 13 कलाक અને 90 મિનિટ। હવે આપણે ઘડિયાળની અંદર 60 મિનિટ સુધીનો સમય દર્શાવવામાં આવે છે। તો હવે જ્યારે પણ 60 મિનિટ કરતાં વધારે સરવાળાનો જવાબ આવે ત્યારે આપણે તેમાંથી 60ને બાદ કરવાના છે। જ્યારે પણ કલાક અને મિનિટના દાખલા હોય અને અહીંયા મિનિટની અંદર 60 કરતાં વધારે જવાબ આવે ત્યારે તેમાંથી આપણે 60ને બાદ કરીશું। 60 એટલે કે 60 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક થાય એટલે કે 90માંથી આપણે 60ને બાદ કરીએ તો 0માંથી 0 જાય તો 0, 9 ઓછા 6 એટલે કે 9માંથી 6 બાદ કરીએ તો 3। હવે જુઓ આ 60ને આપણે બાદ કર્યા તો 60 મિનિટ એટલે 1 કલાક થશે। આપણે 1 કલાકને બાજુની કલાકમાં ઉમેરવાની છે એટલે કે આ 60 આપણે બાદ કરવાના, ત્યાર પછી આ જે 60 મિનિટ આપણે બાદ કરી તેનો 1 કલાક થાય, એ 1 કલાકને આપણે અહીંયા વધી મૂકીને સરવાળાની અંદર ઉમેરવાની છે એટલે 1 વત્તા 3 બરાબર 4 અને 1ના 1 એટલે આપણો જવાબ આવે 14 કલાક અને 30 મિનિટ। દાખલા નંબર 4, 13 કલાક 45 મિનિટ, 3 કલાક 25 મિનિટ, 5 વત્તા 5 બરાબર 10 એટલે 10નું 0 વધી 1, 1 વત્તા 4 5, 5ને 2 7, 3 વત્તા 3 6, 1 વત્તા 0 1। હવે આ દાખલાની અંદર પણ 70 મિનિટ આવી એટલે કે અહીંયા આપણે 60 કરતાં વધારે મિનિટ છે જે આપણે ઘડિયાળમાં આવે નહીં એટલે આપણે શું કરવાનું છે તો 70માંથી 60ને બાદ કરવાના છે। 0 ઓછા 0 0, 7 ઓછા 6 બરાબર 1। હવે આ 60 આવ્યા, આપણે 60ને બાદ કર્યા છે તેનો 1 કલાક થાય તો એ 1 કલાકને આપણે અહીંયા વધી મૂકી છે તો 1 વત્તા 6 બરાબર 7, 1ના 1 એટલે આપણો જવાબ આવે 17 કલાક અને 10 મિનિટ। જ્યારે પણ આવા 60થી વધારે મિનિટમાં જવાબ આવે ત્યારે આપણે 60ને બાદ કરવાના છે અને બાદ કરીને આ 60 મિનિટનો 1 કલાક થાય એટલે 1 કલાકને અહીંયા વધી મૂકવાની છે જે વધીનો આપણે સરવાળો કરી અને જવાબમાં લખવાનો છે। આ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે। હવે આપણે બાદબાકીના દાખલા જોઈએ।